ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની રહેતો હોય છે અને સમુદ્રમાં વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ પણ ઉદ્ભવતી હોય છે, ત્યારે ચોમાસાની ઋતુમાં કોઈ અકસ્માત ન ઘટે તે માટે દર વર્ષે 1 જૂનથી 31 જુલાઈ સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ ફરમાવવામાં આવતો હોય છે। માછીમારીના પ્રતિબંધ સમયગાળા દરમિયાન કોઈ બોટ અથવા નાના પિલાણા માછીમારી માટે ન જાય અને આ બાબતે માછીમારોને જાગૃત કરવા તેમજ તેઓની સલામતી સહિતના મુદ્દે પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલની અધ્યક્ષતામાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડ ડીઆઈજી સહિત અધિકારીઓ અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં માછીમાર આગેવાનો સાથે આ વર્કશોપમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। બારગામ ખારવા સમાજના પ્રમુખ તેમજ પોરબંદર બોટ અને પિલાણા એસોસિએશનના પ્રમુખ સહિતના સભ્યો ચોમાસા દરમિયાન પ્રતિબંધિત સમયગાળામાં કોઈ પણ બોટ પિલાણા માછીમારી માટે ન જાય તે માટે કોસ્ટગાર્ડ ડીઆઈજી દ્વારા તેઓને અપીલ કરવામાં આવી હતી। અભી જો મેને યહાં પે સારે ફિશરમેન એસોસિએશન કે પદાધિકારીઓ કે સાથ મીટિંગ કરી હૈ, ઉસકા એક મેઇન ઉદ્દેશ્ય યહી હૈ કે જો કલ સે ફિશિંગ બેન લગા હૈ ઉસ ફિશિંગ બેન કે દૌરાન હમ કેસે અપને ફિશરમેન ભાઈઓ કી સિક્યોરિટી ઓર સેફ્ટી કો એન્શ્યોર કર સકેં, યહી એક પ્રાઇમ કારણ થા જિસમે મેરે દ્વારા યે ઉનસે રિક્વેસ્ટ કિયા ગયા કે ઇસ ફિશિંગ બેન કે દૌરાન કોઈ ભી બોટ બહાર સી મે ના જાય, તાકિ કોઈ ભી બોટ જબ જાતી હૈ સી મે ઓર વો ફંસ જાતી હૈ તો વો એક કોસ્ટગાર્ડ કે લિયે એક સર્ચ એન્ડ રેસ્ક્યુ કે રૂપ મે ઓપરેશન તબદીલ હો જાતા હૈ ઓર મોનસૂન મે ઉસ ઓપરેશન કો હમ લોગ અંજામ દેતે તો હૈ બટ હમારે રિસોર્સિસ પે અનનેસેસરી જો એક બર્ડન આતા હૈ વો બચા જા સકતા હૈ અગર હમ થોડા સા પ્રિકોશન ઉસમે લેં તો। તો યહી મેરી સારે પદાધિકારીઓ સે રિક્વેસ્ટ હૈ ઇસ મીટિંગ કે દૌરાન ઓર યે ભી રિક્વેસ્ટ રહી હૈ કે યે ઇસ 2 મહિને કે જો પીરિયડ હૈ ઇસકો હમ યુઝ કરેં તાકી જો ભી હમારે ફિશિંગ બોટ્સ મે ઇશ્યુઝ હૈ ઉનકે મેન્ટેનન્સ કો લેકે ઉનકે ક્વાલિટી કંટ્રોલ કો લેકે વો યે લોગ સબ લોગ ઢંગ સે મોનિટર કરેં તાકી જબ બોટ્સ મોનસૂન કે બાદ દોબારા સી મે જાયે તો પરફેક્ટ કન્ડિશન મે હો તાકી તબ ભી કોઈ ગલત ઇન્સિડન્ટ ના રિપોર્ટ હો। હમ કોસ્ટગાર્ડ કી પૂરી તૈયારી હૈ કિસી ભી સાયક્લોન સે નિબટને કે લિયે હમ લોગ કમ્યુનિટી ઇન્ટરેક્શન સે સબકો ઇસકે બારે મે કિસી ભી આને વાલે ચક્રવાત કે બારે મે નોર્મલ ટાઈમ પે સૂચના દેતે હૈ। ઇસકે અલાવા હમારે શિપ્સ ઓર એરક્રાફ્ટ પૂરી તરહ સે મુસ્તૈદ હૈ, કભી ભી કુછ ભી આઉટ એટ સી એસી પ્રોબ્લમ આયેગી જિસમે આજકલ એડવાન્સ મેટ્રોલોજી દ્વારા સાયક્લોન કી એડવાન્સ ઇન્ફોર્મેશન રહેતી હૈ તો હમારે શિપ્સ એન્ડ એરક્રાફ્ટ જાકે એડવાન્સ મે જો ભી ફિશિંગ બોટ્સ હૈ ઉનકો વોર્ન કરતે હૈ તાકિ વો હાર્બર મે લોટે ઓર મેક્સિમમ કો હમ લોગ લોટાને મે કામયાબ હોતે હૈ ઓર કોઈ અગર એસા ઇન્સિડન્ટ હો જાતા હૈ તો ઉસકે લિયે ભી ફિર હમારા હમ લોગ જો હૈ હર તરહ સે સક્ષમ હૈ તાકિ ઉસકો ઇન્સિડન્ટ કો હમ લોગ ડીલ કર સકે આઉટ એટ। કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર પોરબંદર ખાતે યોજાયેલ વર્કશોપમાં માછીમાર આગેવાનો સાથે દરિયામાં માછીમારી સમયે સુરક્ષા બાબતે તથા ચોમાસા દરમિયાન પ્રતિબંધિત સમયમાં કોઈપણ માછીમારો દ્વારા ખોટું સાહસ કરી આ સમયગાળામાં માછીમારી ન કરે તેવી અપીલ કરવામાં આવી હતી। માછીમાર આગેવાનો દ્વારા પણ કોસ્ટગાર્ડને ખાતરી આપવામાં આવી હતી કે પોરબંદરની કોઈપણ બોટ કે પિલાણા આ સમયગાળામાં માછીમારી નહીં કરે, તેમજ કોસ્ટગાર્ડ સાથે દરિયામાં લગતી કોઈપણ મહત્ત્વની બાબતે તેઓની સાથે રહી અને તેઓને પૂરો સાથ સહકાર આપશે તેવું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું। આજે કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરમાં કમાન્ડર સર અમને પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ સિયાર, બોટ એસોસિએશનના પ્રમુખ અને પિલાણા એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈને અમને ઇન્વાઇટ કર્યા હતા કે આવનારો ચોમાસાનો જે બેન પીરિયડ છે જે ગઈકાલે 1 જૂનથી આપણે લાગુ પડ્યો છે 61 દિવસનો, તેના માટે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે અને આપણી સેફ્ટી માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં કોસ્ટગાર્ડ વતી અમને સમજાવવામાં આવ્યા કે આ સમય દરમિયાન તમે બેન પીરિયડનો પૂરેપૂરો સદુપયોગ કરો, તમારી બોટનું રિપેરિંગ અને મરમત વ્યવસ્થિત કરાવો, જે આવનારી સિઝનમાં
तमारे बोट फिशिंग में जाए त्यारे कोई पण जातनो एमां प्रॉब्लम ना आवे अने चोमासा दरमियान जे बेन पीरियड छे तेमां तमारी बोटो कोई फिशिंग में न मोकलावो जेथी करी अने कोई चक्रावात के कोई तोफान वरसाद वधु पड़े तो तमने कोई जानहानि न थाय अने सेफ्टी रहे ते माटे पूरेपूरी तकेदारी राखो अने कोईपण एवी माहिती हशे चोमासा दरमियान के कोईपण एवुं तो ए इन्फॉर्म अमने करता रहेशे अने एक अवेरनेस अमने प्रोग्राम हतो जेमां अमने कमांडर वती ए व्यवस्थित समजावामां आव्या अने अमारो सहयोग मांग्यो छे અને અમે ફિશરમેન હતી પણ એને પૂરો સહયોગ આપવાનો અમે એને ખાતરી આપી છે. અરબી સમુદ્રમાં ચોમાસા દરમિયાન અવારનવાર વાવાઝોડા સહિત કુદરતી આપત્તિઓ ઊભી થતી હોય છે ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવા અંગે કોસ્ટગાર્ડ ડીઆઈજી પંકજ અગ્રવાલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડની શિપ અને હેલિકોપ્ટર વડે સતત સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત જ હોય છે. દરિયામાં સાયકલોન સહિતની પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ કોસ્ટગાર્ડ હંમેશા તૈયાર હોય છે.